કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ દ્વારા થરાદ તાલુકાના જાદરા મુકામે ખારેક અને દાડમની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી કાર્યક્રમનું તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ઓગણીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર આર એન સિંઘ ડૉક્ટર વી ટી પટેલ ડૉક્ટર સી એમ મુરલીધરન ડૉક્ટર પિયુષ વર્મા ડોક્ટર એફ કે ચૌધરી ડોક્ટર કે એમ જોશી ડૉક્ટર જે જે મિસ્ત્રી ડૉક્ટર ચેતન દેસાઈ શ્રી પી એચ રબારી શ્રી પુષ્પરાજ સિંઘ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રાના ડોક્ટર યુ એન ટાંક અને શ્રી જયદીપ ગોસ્વામી તેમજ ચારસો જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ વૈજ્ઞાનિક ડૉક્ટર ચેતન દેસાઈએ આવેલ મહેમાનોનું અને ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની કામગીરી વિશે માહિતગાર કરેલ ડૉક્ટર વીટી પટેલે ખેડૂતોને યુનિવર્સિટીની વિસ્તરણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે સમજાવી ખેડૂતોને આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ તેઓમાં વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું ત્યારબાદ ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના ડોક્ટર સી એમ મુરલીધરને ખારેકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર ખેડૂતોને માહિતગાર કરેલ જેમાં તેઓએ ખોરાકના વાવેતરની યોગ્ય પદ્ધતિ ટીસ્યુ કલ્ચર રોપા પીલા અલગ પાડવાની રીત તથા રોગ અને જીવાત વ્યવસ્થાપન વિષય પર વિસ્તાર ભલામણ કરેલ હસ્ત બહાર લેવા માટે જણાવી તેના ફાયદા વિશે વિસ્તારથી સમજાવેલ તેમજ ખેડૂતોએ જાતે જ રોપા તૈયાર કરવાની પદ્ધતિ વિશે સમજાવી ખોટા ખર્ચા ન કરવા જણાવેલ શ્રી ગોસ્વામી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે સમજાવેલ ડોક્ટર એફ કે ચૌધરીએ દાડમમાં રોગ જીવાત વિશે સમજાવેલ અને તેનું યોગ્ય વ્યવસ્થાપન માત્ર રાસાયણિક દવાથી ન કરતા સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન કરવા વિશે સંપૂર્ણ માહિતી આપી હતી ડોક્ટર આર એન સિંઘે બનાસકાંઠાના ખેડૂતોને સરદાર કૃષિનગર નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સંશોધન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપેલ અને ખેડૂતોને યુનિવર્સિટીની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુમાં વધુ લાભ લેવા જણાવેલ તેઓએ આ વિસ્તારના જીરું અને ઘઉંના પાકમાં યુનિવર્સિટીની દ્વારા થયેલ સંશોધન અને તેનાથી ખેડૂતોની ખેતીમાં થયેલ ફાયદા વિશે વિસ્તારથી સમજાવેલ કાર્યક્રમના અંતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના વૈજ્ઞાનિક શ્રી પી એચ રબારીએ આવેલ અધિકારીઓ વૈજ્ઞાનિકો અને ખેડૂતોનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ વતી આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાતો દ્વારા નિરાકરણ લાવેલ હતું